तो आज तमारे मारी पण एक डिमांड पूरी करवानी चोक्कस थी। मारे छे ने आज दाल फ्राय अने जीरा राइस खावा छे। अरे वाह, बनाई दी आपणे। तो चलो शुरू करिए। हाँ, आपणे सौथी पहेला राइस करी लईशु। आपणे घीनो वघार करीशु, बन्नेमां घीनो वघार करीशु एटले एक एज फ्लेवर अलग थई गई। हाँ, घणा तेलमां पण करता होय छे पण घीनो फ्लेवर बहुत सरस लागशे एटले घी यूज करवानुं छे। पछी आपणे घीमां ज जीरानो वघार करी लईशु एटले ज्यारे राइस कूक थशे त्यारे प्रोपर जीरानी फ्लेवर आई जशे। ओके, एक चमची घी लेवानुं छे, एक चमची जीरुं एड करीशु। आमा घीनी वधारे फ्लेवर भावती होय ने तो एकाद चमची तमे वधारे एड करी शको। ओके, जीरुं गरम थई गयुं छे। एक कप बासमती चोखा लीधा था, एने धोई अने पलाड़ी राख्या छे, ए एड करी लईश। हाँ, अने चोखा डूबे एटलुं पाणी लेवानुं छे। चपटी मीठू एड करीशु ने मिक्स करी लईशु। हवे आने ढांकण ढांकी अने कूक करी लेवाना छे। हाँ, 3 થી 4 मिनिट मां कूक थई जशे। भात कूक थाय छे त्यां सुधी मां दाळ बाफवानी छे, तो ए प्रोसेस जोईशु। अत्यारे आपणे कुकर मां दाळ नथी बाफता, आवी ज रीते बाहर दाळ बाफवानी छे। पाणी लेवानुं छे। कप जेटलू पानी लीधु छे। अड़दनी दाळ लीधी छे, अर्धो कप मैं अड़दनी दाळ लीधी थी, फूलीने लगभग 1 कप जेटली थई जशे। एने पण धोई अने अर्धो थी पौणो कलाक पलाळी राखवानी छे, ए एड करीशु। तुवेरनी दाळ छे, ए पण अर्धो कप लीधी थी एटले फूली अने 1 कप थई जशे। एने पण धोई अने पलाळी राखवानी छे। आमां आपणे मीठुं एड करीशु स्वाद मुजब। अर्धी चमची हळदर एड करी दईशु એટલે દાળમાં પણ એનો કલર સરસ આવી જશે અને મિક્સ કરી લઈશું। અમે બનાવીને તો કેવું કરીએ કે જે તુવેરની દાળ હોય ને એ સૌથી વધારે હોય, પછી એનાથી અડધા માપની બીજી બધી દાળ, બીજી જે પણ દાળ લઈએ ને બધાનું માપ સરખું રાખીએ। અને એ માપમાં પણ તો આમ 19-20 કરીને તો પણ ટેસ્ટમાં ખાસો ફરક પડે। દરેક દાળનો ટેસ્ટ હોય અલગ એટલે એ ટેસ્ટમાં ફરક આવી જાય। હવે આને આવી જ રીતે ખુલ્લી બાફી લેવાની છે। હા, આપણે જ્યારે કુકરમાં બાફીએ ને, એકચ્યુઅલી મને કુકરમાં કરેલી દાળ સેજ પણ ના ભાવે, કારણ કે ભલે કહીએ કે 1 કે 2 સીટી વગાડો તો બફાઈ જાય પ્રોપર, કાં તો તમે થોડી 1 સીટી વગાડો અને પછી ખુલ્લી થવા દો તો દાણો જે છે એકદમ આમ મેશ ના થઈ જાય, પણ છતાં કુકરમાં બફાયેલી હોય અને એનો ટેસ્ટ બહુ જ અલગ પડી જાય। આનો પણ અલગ પડશે અને કુકરની દાળનો પણ અલગ અલગ। યસ, આ વધારે સરસ લાગે। થોડીક વાર લાગે પણ સરસ લાગશે। રિઝલ્ટ સારું મળતું હોય તો પછી શું કરવાનું? સાચી વાત છે। દાળ સરસ બફાઈ ગઈ છે, 10 થી 12 મિનિટમાં એ બફાઈ જશે। હા, જો આવી રીતે બાફી લેવાની છે, એકદમ ઓગાળી નથી કાઢવાની। હા હા, ગેસ ઓફ કરી દઈશું। હવે દાળને વઘારવાની છે તો એ પ્રોસેસ જોઈ લઈએ। ઘી લઈશું 1 ચમચી। ઘણા લોકો છે ને એવું પણ કરતા હોય કે આવી રીતે તેલમાં પહેલા વઘારી દે અને પછી ઉપરથી જે તડકો કરવાનો હોય ને એ ઘીનો કરતા હોય છે। હા, તો એમાં પણ ફ્લેવર તો થોડી થોડી આપણને મળી જાય। ઘી ગરમ થઈ ગયું છે, અડધી ચમચી જીરું એડ કરીશું, એકદમ ઝીણું સમારેલું લસણ લેવાનું છે એ એડ કરીશું, 2 ચમચી જેટલું, અને એને આવી રીતે વઘારમાં જ સાંતળી લેવાનું છે પ્રોપર। આમાં લસણ થોડું આગળ પડતું હોય ને તો ખરેખર બહુ જ સરસ લાગે। અને લસણ આદુ મરચાની પેસ્ટ તમે ઉપરથી નાખો અને વઘાર કરતી વખતે તેલમાં ડાયરેક્ટ નાખો ને એમાં ફ્લેવરમાં બહુ જ ફરક પડે। હા, તેલમાં એ જે પ્રોપર સંતળાય ને એની ફ્લેવર જ સરસ અલગ આવે। હા, એટલે આવી જ રીતે એડ કરી લેવાનું પહેલા। લસણ સંતળાઈ ગયું છે, ડુંગળી લેવાની છે 1 કપ જેટલી, એને પણ સાંતળી લેવાની છે। ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની. ડુંગળી સંતળાઈ ગઈ છે. લીલા મરચાં એડ કરીશું 1 ચમચી જેટલા. ઝીણું સમારેલું આદુ છે 1 ચમચી એ લઈશું. લાલ મરચાં છે એ એડ કરીશું. ઝીણા સમારેલા ટામેટા છે 1 કપ એ એડ કરીશું. एकाद 2 मिनिट माटे टामेटाने कूक करी लेवाना छे. એટલે રાઈસ થઈ ગયા પછી દાળ બફાઈ ગઈ પણ જે એનો મેઈન ટેસ્ટ કહી શકે ને એ બસ આ વઘારમાં હોય છે. તો ટામેટા પ્રોપર કૂક થઈ ગયા છે. હા, પ્રોપર કૂક થઈ ગયા છે. હવે બધા મસાલા એડ કરીશું. મેઈન ફ્લેવર્સ આપીશું. યસ, મીઠું સ્વાદ મુજબ, अर्धी चमची हळदर, अर्धी चमची लाल मरचू, 1 चमची धाणा जीरु पाउडर एड करीशु अने अर्धी चमची किचन किंग मसालो एड करीशु. आमां पण गरम मसालो ने तमे किचन किंग नो उपयोग करो छो. तमारे बन्ने अर्धा अर्धा लेवा होय तो पण लई शको छो. જે દાલ ફ્રાય બને ને એમાં બેઝિક રૂટીનના જ મસાલા હોય છે છતાં એકદમ ટેસ્ટી લાગે આપણને. એ દાળની જે ફ્લેવર હોય એ પણ પ્લસ આપણે લસણ ને બધું વઘારમાં નાખીએ ને એની એક સરસ ફ્લેવર આવે. આ બધું પ્રોપર મિક્સ કરી લેવાનું છે. હવે આમાં આપણે જે દાળ બાફી એ એડ કરી દઈશું અને એને કૂક કરવાની છે. બધું મિક્સ કરી લઈશું. અને જરૂર લાગે તો થોડુંક પાણી ઉમેરવાનું, બાકી જરૂર નથી. અમારા ઘરે જ્યારે અમે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવીએ ને તો કેવું થાય કે આપણે જ્યારે પરાઠાની સાથે ખાતા હોઈએ ને તો થોડી ઘટ્ટ જોઈએ અને જ્યારે રાઈસ સાથે ખાઈએ તો થોડી વધારે આમ લિક્વિડી જોઈતી હોય. તો હંમેશા પહેલા અમે ઘટ રાખીને પહેલા પરાઠાની સાથે ખાઈ લઈએ અને પછી બીજી વખત ગરમ કરવા ઊભા થઈએ ત્યારે થોડું પાણી ઉમેરી દઈએ એટલે રાઈસની સાથે પણ એ ચાલે. સાચી વાત છે. બાકી બહુ ઘટ્ટ હોય ને તો રાઈસ સાથે મજા જ ના આવે ખાવાની, પછી એકદમ ડ્રાય લાગે. અને 2 થી 3 મિનિટ માટે પ્રોપર કુક થવા દેવાનું છે. દાલ ફ્રાય સરસ કુક થઈ ગઈ છે. સર્વ કરી લઈએ. હા, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સર્વ કરીશું. પેલું કહેવાય ને કે આંખને ગમે તો ખાવાનું મન થઈ જાય એવું છે. અને આ ટાઈપનું સર્વિંગ જોઈને તો બાળકોને સૌથી વધારે મજા પડી જાય. હા, ઉપરથી ધાણા ભભરાઈ દઈશું. રાઈસ પણ કૂક થઈ ગયો છે. એમાં પણ થોડા ધાણા ભભરાઈ દઈશું અને મિક્સ કરી લઈશું. હા, આ રાઈસમાં ખરેખર કોથમીરની ફ્લેવર પણ બહુ જ સરસ એન્હાન્સ થાય છે. તમે વઘારમાં પણ નાખી શકો છો અને ઉપરથી પણ આવી રીતે ફરીથી નાખી શકાય. રાઈસને બાઉલમાં લઈ અને અનમોલ કરીશું આપણે. અને પ્લેટમાં લેવાનો છે અને આવી રીતે અનમોલ કરવાનું. તો તૈયાર છે ગરમા ગરમ જીરા રાઈસ અને દાલ ફ્રાય. યસ.